राज्य सरकार की किसान सूर्योदय योजना अंतर्गत बारडोली तालुका बीजा तबक्का कार्यक्रम मोटा गामे योजा मोटा तेमज आसपास चार गामों की खेती में हवे दिवसे वीजळी आपवानी शुरुआत कराई छे। दक्षिण गुजरात वीज कंपनी द्वारा तालुका में किसान सूर्योदय योजना प्रारंभ कराया छे त्यारे सूरत जिला बारडोली तालुका मोटा गामे किसान सूर्योदय योजना अंगे कार्यक्रम आयोजन कराया हतो। बीजा तबक्का में कार्यक्रम कैबिनेट मंत्री ईश्वरभाई परमारे प्रारंभ करावयो हतो। तीजे दिवसे वीजळी आपवा माटे खेडूतोने लांबा समयनी मांग हती जेने लईने एक नवीन अभिगम साथे किसान सूर्योदय योजना अमल मुकवामां आवी छे जे अंतर्गत खेती माटे दिवस दरमियान वीजळी मळनार छे। दक्षिण गुजरात वीज कंपनी द्वारा बीजा तबक्का में बारडोली तालुकाना मोटा तेमज आसपासना चार जेटला गामोने आवरी लेवाया छे अने दिवस दरमियान सवारे 5 થી સાંજે 8 વાગ્યા સુધીમાં બે રોટેશન નક્કી કરી વધુમાં વધુ 8 કલાક વીજળી ખેતી માટે પૂરી પાડવાનું આયોજન કરાયું છે। ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતા હવે રાત્રિના ઉજાગરા તેમજ વન્ય જીવ જંતુઓ અને કડકડતી ઠંડીમાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે। ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર આ ઐતિહાસિક યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના, કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં જે 454 ગામોનો સમાવેશ થઈ રહ્યો છે તેમાં આજે બારડોલી તાલુકાના મોટા ગામે આ યોજનાનો શુભારંભ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં આજે બારડોલી તાલુકાના રામપુરા ફીડરના 4 ગામોનો આજે આ કિસાન સૂર્યોદય યોજનામાં શુભારંભ કરાવ્યો છે અને આજના પ્રસંગે અમારી સાથે ખેડૂત અગ્રણી શ્રી ભીખાભાઈ પટેલ, બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા અન્ય અમારા ખેડૂત આગેવાનો અને કાર્યકર મિત્રો પણ ઉપસ્થિત હતા। આ દિવસે વીજળી મળવાના આ કાર્યક્રમથી ખેડૂતોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે। અને સર, કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, આ યોજનાથી ખેડૂતોને શું લાભ થવાનો છે, કયા તબક્કામાં વીજળી અપાશે, કેટલા કલાક અપાશે? બી કે પટેલ, નોડલ ઓફિસર, સુરત સિટી સર્કલ। આ યોજનાના નોડલ ઓફિસર તરીકે નિમણૂક થઈ હતી મારી અને આજે બારડોલી તાલુકાના 4 ગામોમાં શુભારંભ થઈ રહ્યો છે એમાં 444 જેટલા ખેતી વિષયક વીજ કનેક્શનોને આ યોજનાનો લાભ મળવાનો છે અને બે તબક્કામાં પાવર સપ્લાય આપવામાં આવશે સવારે 5 થી 1 વાગ્યા સુધી અને 1 થી 9 વાગ્યા સુધી 8-8 કલાકના શિડ્યુલ રહેશે। આ યોજના આવવાથી ખેડૂતોમાં મુખ્ય લાભ તો એ થશે કે એમને રાત્રિના ઉજાગરા કરવા ના પડે અને અન્ય પ્રકારની હાડમાળીઓ મુશ્કેલીઓ કે જેવી નિવારી શકાય, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે। રાજ્ય સરકારશ્રી દ્વારા આ યોજના માટે પૂરતું આયોજન કરેલું છે કે જેથી સતત વીજળી મળતી રહે ખેડૂતોને અને આ યોજના તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે।